રાજકોટમાં રોટી રોલિંગ કોમ્પિટિશન યોજાઈ હતી જેમાં એકસો પચાસ થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં ત્રણ ત્રણ મિનિટના ત્રણ રાઉન્ડ યોજવામાં આવ્યા હતા જેમાં ઘણા બહેનોએ એક જ મિનિટમાં અગિયાર જેટલી રોટલી અને ત્રણ મિનિટમાં ત્રણ જેટલી રોટલીઓ વણીને પોતાની કળા બતાવી હતી અને સામાજિક અગ્રણી અમીસાબેન દેસાઈ દ્વારા આ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચાસ જેટલી બહેનો દ્વારા બનાવવામાં આવેલ તમામ રોટલીઓ બોલબાલા ટ્રસ્ટમાં દાન પણ કરવામાં

અને બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે કહી રહ્યા છે કે રોટી બનાવી એ પણ એક કળા છે એ એમના માટે એક ગૌરવની વાત છે આજે પહેલી વખત એમને એવું લાગ્યું છે કે એમની રોટલીને કોઈએ મહત્ત્વ આપ્યું છે રોટલી તો રોજ કરવાની જ હોય છે ઘરમાં પણ આટલું મહત્ત્વ નથી મળતું રોટલીને અને સાથે બેરામુંગા શાળામાંથી બાળકો આવ્યા છે એ લોકોએ પણ પાર્ટિસિપેટ કર્યું હતું અને એમને અહીંયા આગળ આવી અને સાત આઠ દસ અને એક બેને તો અગિયાર રોટલી જેટલી રોટલી બનાવી લીધી એક મિનિટની અંદર આપેલા સમયની અંદરમાં બધાએ જે કામ કર્યું છે એ ખરેખર પ્રશંસનીય છે અને બાળકો માટે તો મને બહુ જ ગૌરવ થાય છે કે નાના બાળકો પણ આટલું સરસ કામ કરી રહ્યા છે રાજકોટમાં આજે પહેલીવાર આ ફોર્ચ્યુન તરફથી આપણે રોટી રોલની કોમ્પિટિશન હતી એમાં ખૂબ મજા આવી અને ઘરે તો આપણે રોજ વણતા જ હોઈએ છીએ પણ જે આજે વણવામાં આવે છે એમાં ખૂબ મજા આવી જે આ લોકોએ અરેન્જમેન્ટ કર્યું છે એ પણ બહુ સરસ છે અને આ લોકોને જોઈને રોટલી વણતા જોઈને પણ બીજા કોમ્પિટિશનને મજા આવે છે અને હા જે અમે રોટલી વણી છે એ હાર જીતની નથી એ કોઈ પણ જીતે એ આપણે જ જીત્યા છીએ મારું નામ ડિમ્પલ નંદા છે બ્યુરો રિપોર્ટ રાજકોટ અમારા ન્યૂઝના એપિસોડ માટે આપનો અભિપ્રાય જણાવવા કમેન્ટ કરો અને આવા લેટેસ્ટ ન્યૂઝ એપિસોડ માટે કેટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો